નમસ્તે બાળ મિત્રો, રાજહંસ વિદ્યા સંકુલ અને ક્લાસીસમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મંદિર વિભાગ સિનિયર KG વિષય અક્ષરલેખન. તો આજે આપણે અક્ષરલેખનમાં યુનિટ નંબર 169 થી 177 સુધીનો અભ્યાસ કરીશું. ચાલો આપણે યુનિટ નંબર 169 થી 170 સુધી જોઈએ. ચોરસમાં આપેલા અંગ્રેજ અક્ષરો જેવા અક્ષરો શોધી તેના ઉપર બોર્ડ રાઉન્ડ કરો. કો અને જો આપેલા છે, જ્યાં આપણે ચોરસમાં અક્ષર આપે તે આપણે સામેના ચોરસમાં તેને ગોતીને તેના ફરતે રાઉન્ડ કરીશું. જો બાળ કો અને ચો જ્યાં હોય ત્યાં આપણે રાઉન્ડ કર્યું. પછી છે ડો અને થો, તેની ફરતે રાઉન્ડ કરો. ફો અને જોઈએ, મેં તમને અહીંયા કરીને બતાવ્યું તેવી રીતે તમારે તેનો મહાવરો કરવાનો છે. હવે આપણે નંબર 170 ઉપર જોઈએ. શબ્દો વાંચો અને લખો. પહેલાં શબ્દો વાંચવાનો અને ત્યાર પછી તેનો મહાવરો કરવાનો. તો શું છે? બોર, ઢોર, લોટ, કોટ, ગોળ, દડો, ભણો અને ગણો. આવા શબ્દો તમારે વાંચીને ત્યાર પછી જો મેં તમને અહીંયા લખીને બતાવ્યા તેવી રીતે તમારે અક્ષરલેખનની ચોપડીમાં તેનો મહાવરો કરવાનો રહેશે. આમાં આપણે યુનિટ નંબર 171 થી 174 સુધીનો અભ્યાસ કરીએ. શબ્દો વાંચો અને લખો. છો આપણે યુનિટ નંબર 170 ઉપર છું તેવી જ રીતે યુનિટ નંબર 171નો મહાવરો કરવાનો રહેશે. હવે આપણે યુનિટ નંબર 172 ઉપર છો. શબ્દો વાંચો અને ખૂટતો અક્ષર લખો. સૌ પ્રથમ આપણે આ શબ્દોને ખૂટતા અક્ષરોને જોડતા શીખ્યા. તેમ કે ક અને ડ આપેલો, વચ્ચે શું આવે? તો કે રો. નો અને ળી આપ્યો છે તો શું આવે? તો કે યો. આવી રીતે મેં તમને અહીંયા ખૂટતા અક્ષરો લખીને બતાવ્યા છે. ત્યાર પછી આપણે યુનિટ નંબર 173 ઉપર જોઈએ. તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દો લખો. દો રો, દો ણી, દો રી, દો ડો. ચો ટલો, ચો રસ, ચો તરો, ચોપ ડો. આવી રીતે તમારે તેની દિશાના શબ્દો બનાવવાના છે. ત્યાર પછી યુનિટ નંબર 174 ઉપર સરખા શબ્દો વાંચી અને લીટી દોરીને છોડો. સામ સામે તમારે સરખા અક્ષરોને જોડવાના છે. જુઓ, અહીંયા મેં તમને યુનિટ નંબર 171 થી 174નો મહાવરો કરીને બતાવ્યો છે. તમારે તેનું અવલોકન કરવાનું રહેશે. હવે આપણે યુનિટ નંબર 175 થી 176 ઉપર જોઈએ. વાક્ય વાંચો અને લખો. પહેલાં આપણે વાક્યને વાંચીશું, ત્યાર પછી તમારે લખવાનું છે. ભગો ઢોલ લાવે, ગોપી ઘડો લાવે, મોના ડોલ લાવે, કોમલ હલવો ખાય, મોહન લાડવો ખાય. આવી રીતે તમારે અક્ષરલેખનની ચોપડીમાં તેનો મહાવરો કરવાનો રહેશે. ત્યાર પછી યુનિટ નંબર 76 ઉપર જોઈએ. ચિત્રો ઓળખો અને નામ કોષમાંથી શોધીને લખો. અહીંયા તમને ચિત્રો આપેલા છે તેવી રીતે તમારે એક એક શબ્દોની અંદર લખવાના છે. તો પહેલાં શું છે? મોર, ત્યાર પછી કાચબો, પછી પાવડો અને ત્યાર પછી ઢોલક. આવી રીતે તમારે યુનિટ નંબર 169 થી 176 સુધીનો મહાવરો અક્ષરલેખનની ચોપડીમાં કરવાનો રહેશે.